नमस्कार लाइव 24 न्यूज साथे हूँ छु रोशनी। तो समाचार ने बात करिए तो आज ना विकासशील समय में दरेक व्यक्ति पोतानो विकास करी फरणफाळ भरवा माटे अथांग मेहनत करतो रहे छे। त्यारे महेसाणा जिल्लाना विजापुर तालुकाना गवाड़ा ग्राम सखी संघना बहनोए पण एक शुभ महिला गृह उद्योगनी स्थापना करी अने केवी रीते बहनो पोताना घरनुं रोजिंदुं काम पूरुं करीने घरे बैठा आजीविका मेळवी शके छे अने साथे साथे पोताना परिवारने आ मोंઘવારીમાં આર્થિક મદદરૂપ થઈ શકે તેનું એક ઉત્તમ ઉદાહરણ। पवित्र श्रावण मासना आप सौने महादेव पर कदम अस्थिर होय तेने रस्तो कदी जड़तो नथी ने अड़ग मनना मानवी ने हिमालय पण नड़तो नथी। नमस्कार, लाइव 24 न्यूज सत्यनी साथे मा आपनु स्वागत छे। हूँ छु निरंजन। आजे आपणे आवी गया छीए महेसाणा जिल्लाना विजापुर तालुकाना गवाड़ा गामे, ज्यां बहनों पोतानु रोजिंदु काम पूरु करीने शुरू करे छे गृह उद्योग। जी हाँ, आ बहनों पोतानी मेहनत अथाक परिश्रम एकता अने पारदर्शकताना कारणे ग्राम सखी संघ उभू करीने आजे एमणे गवाड़ा गाममां सखी संघ उभू करी अने आ बहनोनी मेहनतना कारणे अहीं आकार पाम्यो छे शुभम महिला गृह उद्योग। जी हाँ, शुभम महिला गृह उद्योग ज्या अवनवी खाण पीणीनी ज्या अवनवी खाणी पीणीनी वानगीओ बनी रही छे। तो आवो निहाळीए शुभम महिला गृह उद्योगमां काम करता आपणा बहेनोनी वातने। खाखरा वेफर अथाणा पापड़ वगैरे बनावी तेनुं पेकिंग अने मार्केटिंग पण जाते ज करी, जाते साथे हिसाब किताब राखी आजीविका मेळवानो अनेरो आनंद अनुभव छे। અહીં બધા જ બહેનો ખૂબ જ ઉત્સાહથી હળીમળીને પારદર્શક વહીવટ સાથે કામ કરે છે જે પ્રેરણાદાયક છે। નમસ્કાર, આજે આપણે શુભ મહિલા ઉદ્યોગ ગવાડા ખાતે છીએ અને અહીંયા આપ જોઈ રહ્યા છો કે 22 બહેનો મળીને અલગ અલગ પ્રકારની ખાણી પીણીની વાનગીઓ બનાવી રહ્યા છે। આવો તેમને મળીએ અને જાણીએ કેવી રીતે આ વાનગીઓ તેઓ બનાવે છે અને શું વિશેષતા છે એમણે બનાવેલી આ તમામે તમામ વાનગીઓ। શું નામ બેન આપનું? અચ્છા, અમિતા બેન, અત્યારે આપ શું બનાવી રહ્યા છો? અચ્છા, જીરા મીઠા સિવાય આપ કયા કયા પ્રકારના ખાતા બનાવો? જીરા મીઠા સિવાય મીઠા બનાવીએ છીએ, પછી મગની દાળના બનાવીએ છીએ અને બાજરી લસણના બનાવીએ છીએ અને જે ચાટ મસાલો આવે છે તેનો પણ બનાવીએ છીએ। સરસ। અમારા અહીંયા ઘઉંના ખાખરા બની છે, અમે મેદાનો ઉપયોગ કરતા નથી અને સોડાનો પણ ઉપયોગ કરતા નથી। ખૂબ સરસ, દર્શકો તમે જાણી શકો છો કે શરીર માટે ખૂબ જ ઉપયોગી આ ખાખરા અહીંયા ઘઉંના બની રહ્યા છે, જેમાં બેને કહ્યું એમ અહીંયા મેદાનો કે શું કહ્યું, સોડા ખાવાનો, સોડા એનો ઉપયોગ અહીંયા થતો
નથી વિતાબેન ખાતરાની સાથે આપ અહીંયા બીજી કઈ કઈ અલગ અલગ પ્રકારની વાનગી બનાવો છો ખાતરાની સાથે અમે જે ઉપવાસ માટે જે સાબુદાણાની ચકરી આપી છે એ બનાવી છે લાઈવ ટીપ પર બનાવી છે કોઈ ઉપવાસ હોય એમ કામ ના આવી શકે પછી અમે ચોખાના પાપડ બનાવી છે મકાઈના પાપડ બનાવી છે અને ગોળી સેવ બનાવી છે એ સિવાય આપ બીજું શું બનાવો પથાણ બનાવી છે એ સિવાય અમે પથાણ બનાવી છે અલગ અલગ કેરીના થાણ ચણા મેથી ખજૂરનો થાણ ખાસ બનાવી છે અચ્છા ખજૂરનો થાણ પણ બનાવો ખૂબ સરસ એ સિવાય પછી ગુંદાનો થાણ બનાવી છે ગુંદા સરસ તો અથાણું બનાવવા માટે જે બહેનો ઘરે અથાણું બનાવે છે એ અને આપ જે ઉદ્યોગમાં બનાવો છો એ ખૂબ જ એને કહેવાય કે બહુ મીઠું હોય છે અને આમ જીભને ચોટી જાય અથવા તો દાઢે ચોટી જાય આપણે સાદી ભાષામાં કહીએ તો એવા હોય છે તો આપની શું રેસીપી છે શું ખાસિયત છે અંદર કે આ પેલા સરસ અથાણાવાળા ઘરે જે બહેનો બનાવે છે અમુક તેલનો ઉપયોગ કરે છે આપણે હરસાનો ઉપયોગ કરીએ છીએ સરસાનું તેલ હા સરસાનું તેલનો ઉપયોગ કરીએ છીએ એ ઘણી લાંબા સમય સુધી ચાલે છે તમે એની 12 વર્ષ સુધી રાખી શકો 2 વર્ષ સુધી રાખી શકો એની કરી શકો અને ખાવામાં પણ સારું રહે છે તો બધા બહેનો સાથે મળીને આ કામ તમે કેટલા વાગે શરૂ કરો છો અને કેટલા વાગે પૂરું કરો છો એનું બધું કરું કામ પતાવી ને સાડા 12 ની અચ્છા ઘરનું કામ પૂરું તો કરો છો અને સાથે સાથે ઘરના કામની સાથે સાથે પણ બહેનો અહીંયા કામ કરે છે એનો મતલબ કે બપોરે બિલકુલ આરામ નથી કરતા પણ પોતાના પરિવાર માટે ખૂબ જ સરસ રીતે બેનો એકતા સાથે અહીંયા કામ કરી રહ્યા છે ખૂબ સરસ કેટલા કે બેનો આવે છે સાડા 12 આવે છે ને 5 વાગ્યા સુધી બેનો અહીંયા રોકાય છે 5 વાગ્યા થી જો વધારે કામ થોડું બાકી હોય તો બધી બેનો ભેગી મળીને સંપીને પૂરું કરીને પછી ઘરે જાય છે તો દર્શક મિત્રો આપે જોયું કે અહીંયા શુભ મહિલા ગૃહ ઉદ્યોગ દવાડ જેમાં તમામે તમામ બહેનો પોતાના ઘરનું કામ તો પૂરું કરે છે પણ ક્યાંક પોતાના પરિવાર પ્રત્યેની ફરજ સમજીને જવાબદારી સમજીને એક સ્ત્રી શું કરી શકે પોતાના પરિવાર માટે આપણે એક આદર્શ જોઈ રહ્યા છે કે ઘરના કામની સાથે સાથે બપોર બિલકુલ આરામ નથી કરતા પણ ક્યાંક એ અહીંયા મહેનત કરીને પોતાનો રોટલો ઈમાનદારીથી રળી રહ્યા છે આ વાત છે આપણા શુભ આજે આપણે છીએ વિજાપુર તાલુકાના ગવાડા ગામમાં અને આપણી વચ્ચે ઉપસ્થિત છે ગવાડા ગામના સરપંચ શ્રી ભરતજી ઠાકોર સાહેબ ભરતજી સાહેબ આપનું લાઈવ 24 સ્વાગત કરે છે આપ આજે ભરતજી સાહેબ ઘણા બધા ગામ એવા છે કે જેમાં ઘણા બધા સરપંચ સાહેબ શું કામ કરી રહ્યા છે પણ આપે એક આદર્શ રૂપે જે કામ કર્યું કે આપના ગામના બહેનો માટે જે આ ગૃહ ઉદ્યોગની શરૂઆત કરી તો આ વિચાર આપને કેવી રીતે આવો અને આ વિચારને આ કેવી રીતે પરિણામમાં બદલી શક્યા એની જરા વિસ્તૃત વાત કરશું અભિનંદનથી આમ તો કેવા લોકો ગવાડાની અંદર મેં ઘણા વિકાસના કામો કર્યા સર મારા પાણી પૂછતી હતી આ તો એમને 4 માસની અંદર મહિના સુધી જે નવી રોડ બનાવી કે પાણીનો પ્રશ્ન સર સર ગામમાં રસ્તા કયા બધા તમામ રાજમાર્ગો પૂરા કરી દીધા આ ઉપરાંતનો પણ નદી માટે મંજૂરી હેઠળ છે ગામની બહેનો જે ખેતરનો તડકે કામ કરતી કાળી નદી કરી એટલે એમના માટે પણ મારા એક વિચાર આવ્યો કે બહેનો માટે પણ કંઈક કરો મહિલા
હિમોડેનિયા એનો સુકું વધી ગયું કંઈક વૃદ્ધિ કરવાનો આ જગ્યા માટે મારી જોડે રજૂ કરી એટલે અમે એક હોમ પર તો ખુલ્લી એના માટે ધ્યાનમાં મારા આવી અને અમે આની મુલાકાત લીધી હોમની અત્યારે હાલ તમે જોઈશું કે એવો નહોતો અચ્છા આ હોલ ટોટલી ખંડેલો ખંડેલો અને અમારા ગામના એક વર્તની સુરીકાંત સાહેબ મુંબઈ બિઝનેસ કરે અમે એમને રજૂઆત કરી એટલે રહેવા માટે પણ બહુ જ એવું હતું એટલે સંમત થઈ ગઈ એમને લગભગ 5 લાખના ખર્ચે આ હોલ રિનોવેશન કરાવ્યું અને આ બેનો ગૃહ ઉદ્યોગ ચાલુ કરે અત્યારે અમે લગભગ 20-22 જાતની પ્રોડક્ટ અત્યારે અમે એમને બનાવીએ છીએ વિવિધ જાતના અથાણા અલગ અલગ જાતના કાંકરા પાપડ બટાકા વેપાર બધું પણ કરાવીએ છીએ એ જોઈને અમને ખૂબ ખુશી થાય છે એના માટે મેં કંઈક કરાવ્યું એનો માટે અમે કરી આજુબાજુના ગામડાના ઘણા બધા સરપંચના અમારા ઉપર ફોન આવે છે કે ભાઈ તમે આ કઈ રીતે શક્ય બને એના માટે હું માર્ગદર્શન પણ આપું છું. તો દર્શક મિત્રો, આપણે શરૂઆતમાં વાત કરી કે અડગ મનના માનવીને હિમાલય પણ મળતો નથી. આવા અડગ મનના માનવી એટલે આપણા દવાડા ગામના સરપંચ ભરતજી ઠાકોર, કે જે મક્કમપણે માની લીધું કે મારે મારા ગામ માટે મારા વતન માટે કંઈક કરવું છે અને એમણે કરી બતાવ્યું. આજે આપ જોઈ રહ્યા છો કે અહીં દરરોજ 22 બહેનો અહીં આ ઉદ્યોગ થકી આત્મનિર્ભર બને છે અને આ સ્વામના દાતા એવા સુરેન્દ્ર શાહ સાહેબે પણ આ બહેનોને દાન આપી અને એમની આ પ્રવૃત્તિને વેગ આપ્યો છે. આવો આપણે તમામ લોકો આપણા ગામ માટે કરી શકીએ છીએ. સરપંચ સાહેબ કરે એવું નહીં, આપણે તમામે તમામ લોકો સરપંચ સાહેબને સપોર્ટ કરીને આપણા વતન માટે કંઈક સારું કરી શકીએ તો જ આપણે આપણા દેશ માટે કંઈક સારું કર્યું ગણાશું. નમસ્કાર, શુભમ મહિલા ઉદ્યોગ દવાડા ખાતે આજ ઉદ્યોગમાં કામ કરતા નીતાબેન આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણે પૂછીએ નીતાબેન કે નીતાબેન તમામે તમામ વાનગીઓ તમે કેવી રીતે બનાવો છો એ જરા મારા દર્શક મિત્રોને જણાવશો. નીતાબેન, લાઈવ 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હવે આપણે હમણાં જે તમે વાત કરી કે તમે અલગ અલગ પ્રકારના ખાખરા બનાવો છો, તો એ ખાખરા કેવી રીતે બનાવો છો એની જરા વિગતે વાત અમારા દર્શક મિત્રોને જણાવશો. અમે જિલ્લા મથકના ખાખરા બનાવીએ છીએ. એમાં 1 કિલો લોટ લેવાનો ઘઉંનો, પછી એના અંદર મીઠું 30 ગ્રામ જેટલું નાખવાનું અને 10 ગ્રામ જેટલું અંદર જીરું નાખવાનું અને અમે મેંદો નથી નાખતા, એની જગ્યાએ અમે તેલ થોડું વધારે નાખીએ છીએ, મોયર થોડું વધારે કરીએ છીએ. સરસ. એ રીતે પછી પાણીથી અમે લોટ બાંધી દેવાનો અને પછી એને નાના નાના માપના ગુલ્લા બનાવી અને એને વણવાનું. વણ્યા પછી એને તેલ તવીમાં તેલ વાળા કરવાના અને તેલ વાળા કરીને થોડી વાર એવા દેવાના, પછી એને શેકી લેવાનું. બહુ સરસ. બેન, આપણે જે ખાખરા વાત કરી એ સિવાય જે બીજા ખાખરા બનાવો છો કયા પ્રકારના બનાવો છો? મેથીના ખાખરા બનાવીએ છીએ. મેથીના ખાખરામાં પણ એ ચકરી કે ચકરી પણ બનાવો છો, તો આ સ્વાદિષ્ટ ચકરી નું રહસ્ય શું છે, કેવી રીતે બનાવો, કોઈ સ્વાદ એમાં આવે એ જરા મારા દર્શક મિત્રો ને જણાવો. ચકરી બનાવી છે એમાં રાતે સાબુદાણાની પલાળી નાખીએ છીએ, પછી સવારે પાણી બધું કાઢી અને એને મેથીના પાણીમાં ધોઈ નાખીએ છીએ. ધોયા પછી એને સગડા ઉપર એ સાબુદાણાને બી ઉકળવા મૂકીએ છીએ. સાબુદાણા એકદમ મસ્ત રીતે ઉકળી જાય છે, પછી એને ઠંડા કરી અને એના અંદર થોડા જ બટાકા નાખીએ છીએ. બટાકા નાખ્યા પછી એને અમે જાતે અમે જે હોય ફેરી એનો આકાર બનાવીએ અને આકાર બનાવી પછી એની ચકરી બનાવીએ છીએ. ખૂબ સરસ. હવે આપ અલગ અલગ પ્રકારના પાપડ પણ બનાવો છો,
તો કયા કયા પ્રકારના પાપડ બનાવો? અમે મકાઈના પાપડ બનાવી છે. મકાઈનો મોકલો તો બધા ખાધો હશે, પણ પાપડ અને રોટલામાં ઘણો બધો ટેસ્ટ છે. કારણ કે રોટલો તો અમુક જ ખાઈએ કે અમુક જ બનાવીએ, તો બધાને રોટલો આવડતો નથી હોતો. સાચી વાત. અને આ પેલું પાપડ તો કોઈ પણ બનાવી શકે. અચ્છા, મકાઈના પાપડ નીતા બેન કેવી રીતે બની શકે? મકાઈના પાપડમાં પહેલા અમે એનો પહેલા અમે પાણી ઉકાળી અને એને લોટ મકાઈ નાખીએ છીએ. પછી એના અંદર ખાવાનું થોડું નાખ ખાવાના જે ખારો હોય છે તે નાખીએ છીએ. અને ખારો નાખ્યા પછી એને પાણીમાં થોડું હલાવી અને મસ્ત રીતે એનું થવા દઈએ છીએ. અને પછી મગી મળીએ એ પાપડી બનાવીએ છીએ. ખૂબ સરસ. દર્શકો, આપણે જાણ્યું કે અલગ અલગ પ્રકારના ખાખરા, પાપડ તેમજ ખૂબ જ સ્વાદિષ્ટ ચકરી કેવી રીતે આપણે પણ આ બહેનોની જેમ ઘેર બનાવી શકીએ એની વિસ્તૃત માહિતી મિતા બેને આપી. મિતા બેન, આપનો લાઈવ 24 ખૂબ ખૂબ આભાર માને છે. ધન્યવાદ. નમસ્કાર. શું નામ બેન આપનું? ઇલા બેન. આ શુભ મહિલા ગ્રુપ જો સાથે કેટલા સમયથી જોડાયેલા છે? 5 મહિના જોડાયેલા. શરૂ થયું ત્યાંથી જોડાયેલા. તો ઇલા બેન, અહીંયા હમણાં જેમ પૂછ્યું વાત કરી કે અલગ અલગ પ્રકારના અથાળા પણ અહીંયા બનાવી છીએ, તો કયા કયા પ્રકારના અથાળા ઇલા બેન આપ બનાવો છો? ગરી અથાળો, ખાટું અથાળો, દુલારું અથાળો, પછી ખજૂરનું અથાળો, ચણા મેથીનું અથાળો. ઇલા બેન, આ બધા પ્રકારના અથાળામાં આપ ખજૂરનું અથાળો, ખજૂર શરીર માટે ખૂબ જ પૌષ્ટિક અને ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે, ત્યારે આ ખજૂરનું અથાળો કઈ રીતે બનાવવું એ રીત તમારા દર્શક મિત્રોને જણાવશો? ખજૂર, અમે પહેલા ખજૂર લઈએ છીએ, એને અમે સાફ કરી ધોઈ બરાબર એને પૂરી કરી લીધી, ચીરી કરી દઈએ છીએ. પછી એની અંદર લીંબુ અને ખાંડ નાખી અને એને 2-3 દિવસ સુધી અમે રહેવા દઈએ છીએ. પછી એની અંદર આચાર મસાલો. હા, અને પછી કયા પ્રકારના પાત્રમાં આપણે ભરો છો, કયા પ્રકારના વાસણમાં એ અથાણું ભરો? કાચની બોટલમાં કરીએ છીએ. હા, દર્શકો, તો ખાસ નોંધ રાખજો કે કાચની બોટલમાં જે કાચના પાત્રમાં એ અથાણું ભરવાનું છે. ખૂબ સરસ. અને કેટલા સમય સુધી એ બનાવી પછી રાખી મૂકવું પડે? 10 દિવસ સુધી. 10 દિવસ સુધી. હા, 10 દિવસ. અને અહીં સરસવના તેલનો જ ઉપયોગ થાય છે દર્શક મિત્રો, એ ખૂબ આપ મહત્વ લેશો, કારણ કે સરસવનું તેલ શરીર માટે ખૂબ સારું છે અને એ આ શુભમ મહિલા ઉદ્યોગ એ બાબત પર ખૂબ જ ધ્યાન રાખે છે. ઇલા બેન, આપણે જે વાત કરી કે ચણા મેથીનું અથાણું, આ તો એ કેવી રીતે બનાવે? ચણા અમે રાત્રે પલાળી દઈએ છીએ, મેથી પણ પલાળી દઈએ છીએ, એની પૂરી કરી અને એને પણ સરસાના તેલની અંદર જ નાખીએ છીએ. આચાર મસાલો અને સરસું એ પણ અટવાડી લાગે છે. 7-8 મિનિટ સુધી તૈયાર થાય. આપણી સાથે બીજા પણ બેન જોડાયા છે. બેન, શું નામ આપનું? સુરેખાબેન. લાઈવ 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સુરેખાબેન, અન્ય બેનો જે વાત કરી એમ અહીં બીજી કઈ કઈ વાનગી બનાવો છો અને એમાં જોડાયેલા છો? અમે ચોરાની વડી બનાવીએ છીએ, ચોખાની પણ વડી બનાવીએ છીએ, સેવકાઉની સેવ પણ બનાવીએ છીએ. સુરેખાબેન, ચોરાની વડી જે બજારમાં એની ખૂબ જ માંગ છે પણ ત્યાં જે ઉપલબ્ધ પણ નથી કે મળતી પણ નથી, એટલી બધી એની માંગ છે, તો ચોરાની વડી કેવી રીતે ઘરે બનાવી શકીએ અમારા બહેનો, એની જરા થોડી માહિતી આપો. ચોરા અમે લાઈને રાત્રે બનાવીએ છીએ, પછી મીઠામાં પીસીને એનો મરચું મીઠું નાખીને બહુ ક્લીન ક્લીન કરીએ છીએ ને પછી એ ચોરાની વડી પાકીએ છીએ. ગાના ગાના. ખૂબ સરસ. સુરેખાબેન, આ ઉદ્યોગમાં તમે જોડાયા એ પહેલા તમે કયા કામ સાથે જોડાયેલા? અમે સૌ પહેલા ખેતી કામ કરતા હતા, ઘર કામ કરતા હતા. ઘર કામ કરીને અમે પછી બધી બહેનોને વિચાર્યું કે એક આવો ઉદ્યોગ ખોલીએ, એટલે અમે કઈ આત્મીયતા પોતાની થાય એટલે આત્મનિર્ભર બનીએ બહેનો, એ માટે અમે બધો નીતા બેન બેઠા બેઠા પણ કામ કરવાનું એટલે અમને કઈ તકલીફ પણ થતી નથી.
પૈસા ની દ્રષ્ટિ એટલે કે આવક ની દ્રષ્ટિ એ તમને ગૃહ ઉદ્યોગ માં ખેતી ની જે મજૂરી કરતા તેના કરતા જે કેવું રહે છે અહીંયા અમને સારું રહે છે મહિનો થાય એટલે અમને પગાર પણ મળે છે એટલે અમારા ઘર માં પણ કોઈ તકલીફ હોય તો અમે પોતાના ઘર હસબન્ડ ને પણ અમે મદદરૂપ થઈ શકીએ છીએ ખૂબ સરસ દર્શક મિત્રો આપણે જાણ્યું કે બહેનો ઘરનું કામ પૂરું કરીને પણ અહીંયા ખૂબ જ શાંતિથી હળી મળીને મિલે સુર મિલા તુમ્હારા તો સુર બને હમારા આ ન્યાય ખૂબ સરસ રીતે કામ કરી અને પોતાના પરિવારમાં આર્થિક રીતે પણ ઉપયોગી થઈ રહ્યા છે ખૂબ જ વંદનીય છે આપણા શુભમ મહિલા ઉદ્યોગના આ તમામે તમામ બહેનો સુરેખાબેન આપે જે માહિતી આપેલી આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ સત્યના સાથીદાર ના એપિસોડ માં હું અંતિમ માં એટલું જ કહીશ કે એક સાચી યોદ્ધા સ્ત્રીને પણ કહી શકાય કેમ કે તેમના જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ હોવા છતાં પણ તે સંઘર્ષ કરવાનું છોડતી નથી દર્શક મિત્રો આપણી લાઈવ 24 ન્યૂઝ સત્યની સાથીની ટીમ આજે આખો દિવસ વિજાપુર તાલુકાના ધવાડા ગામમાં આ જ મહેનતુ બહેનો સાથે જોડાયેલી રહી આ એ જ બહેનો છે દોસ્તો કે જેમણે અનેક બહેનો માટે એક મિસાલ ઊભી કરી છે જેમણે આ ગૃહ ઉદ્યોગમાં જોડાઈને અનેક બહેનો માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે તો દોસ્તો શુભમ મહિલા ગૃહ ઉદ્યોગની અમારી આ વાત આજનો અમારો કાર્યક્રમ આપને કેવો લાગ્યો તે ચોક્કસ જણાવશો અને હા આવી જ એક પ્રેરણાદાયી વાત સાથે અમે સૌ આપને ફરી મળીશું ત્યાં સુધી જોડાયેલા રહીશો લાઈવ 24 ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર.